नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे शुरू करीशुं गणित मां प्रकरण नंबर 14। प्रकरण नुं नाम छे आंकड़ा शास्त्र। आ प्रकरण तमारी बोर्डनी परीक्षा मां 6 गुणनुं पूछाशे। जो के पेपर स्टाइल तो मैं अगाउ तमने समझावेली छे, एक गुणनो एक प्रश्न, बे गुणनो एक दाखलो अने त्रण गुणनो एक दाखलो। आम कुल 6 गुणनुं आ प्रकरण परीक्षामां पूछाय छे। आ प्रकरण अत्यंत सरळ छे, आपे खूब ध्यान राखीने काम करवानुं छे। धोरण 9 पण तमे प्रकरण 14 आंकड़ा शास्त्र शीख्या हता। धोरण 9 तमे आज रीते मध्यक, मध्यस्थ अने बहुलक आम त्रण वस्तु शीख्या हता, पण धोरण 9 आप अवर्गीकृत माहिती विषे शीख्या हता। हवे आपणे वर्गीकृत माहिती विषे शीखीशुं। हा, परंतु सौ प्रथम आपणे जोई लईए के प्रकरण शुं कहेवा मांगे छे। तो आंकड़ा शास्त्रमां जे पायानी सौथी अगत्यनी वस्तु छे ते छे मध्यवर्ती स्थितिमान। आ मध्यवर्ती स्थितिमान शोधवाना कुल 3 घटकों छे, एक मध्यक, बीजो मध्यस्थ अने त्रीजो बहुलक। आ त्रणे त्रण शुं छे आपणे स्टेप बाय स्टेप बधुं ज समजीशुं। मध्यक, तो मध्यक नी संज्ञा छे एक्स बार, मध्यस्थ नी संज्ञा छे एम, अने बहुलक नी संज्ञा छे जेड। मध्यक पण आपणे 3 रीते शोधी शकीए छीए, एक प्रत्यक्ष रीत, तेने सीधी रीत पण कहेवाय, जेने अंग्रेजीमां आपणे डायरेक्ट मेथड कहीए छीए। बीजी धारेला मध्यकनी रीत, जेने अंग्रेजीमां आपणे एज्यूम मीन मेथड कहीए छीए। अने त्रीजी रीत छे पद विचलननी रीत, जेने आपणे स्टेप डेविएशन मेथड कहीए छीए। आम आपणे मध्यवर्ती स्थितिमानना मध्यक, मध्यस्थ अने बहुलक वर्गीकृत रीते केवी रीते शोधाय ते आपणे प्रकरण 14 धोरण 10 भणीशुं। परंतु ते पहेला धोरण 9 जे आपणे अवर्गीकृत रीते मध्यक, मध्यस्थ अने बहुलक त्रणे शोधता शीखी गया हता ते रिवाइज करीशुं। तो चालो शरूआत करिए धोरण 9 थी। तो चलो बाळको, सौ प्रथम आपणे धोरण 9 थोड़ू रिविजन करी लईए। अहीं सौ प्रथम आपे बे शब्द समझवाना छे, एक अवर्गीकृत माहिती अने बीजी वर्गीकृत माहिती। अवर्गीकृत माहिती एटले शुं? तो दरेक अवलोकनो तमने छूटा छूटा आपेला होय, जेम के एक वर्गना 10 विद्यार्थीओए मेळवेला मार्क 100 मार्क मेळव्या छे ते नीचे मुजब छे। एक विद्यार्थीने आया 100 58, बीजा विद्यार्थीने आया 100 62, ત્રીજાને આવ્યા 50, ચોથાને આવ્યા 90, એકને આવ્યા 80, એકને આવ્યા 85, એકને આવ્યા 35, એકને 40, એકને 95 અને એકને 75। તો આપ જોઈ શકો છો કે 10 વિદ્યાર્થીઓએ ગણિતની 100 માર્કની પરીક્ષામાં નીચે પ્રમાણે માર્ક મેળવ્યા: 58 62 80 85 35 40 95 અને 75। બરાબર, આ માહિતી થઈ અવર્ગીકૃત માહિતી। સમજી ગયા? એટલે કે દરેકે દરેક અવલોકન તમને આ રીતે આપેલો હોય। હવે આપણે સમજવાનું છે વર્ગીકૃત માહિતી કોને કહેવાય। તો તમને યાદ હશે ધોરણ 9 પ્રકરણ 14.1 અને 2 આપણે શીખ્યા હતા કે આવી રીતે આ તો મારો 10 વિદ્યાર્થી છે, એની જગ્યાએ 100 વિદ્યાર્થી હોય તો આપણે આ રીતે એક વર્ગીકૃત કોષ્ટક બનાવ્યું હતું, યાદ છે? 10 થી 19, 20 થી 29, 30 થી 39 માર્ક મળ્યા હોય આ રીતે છેક સુધીનું કોષ્ટક હોય, પછી અહીંયા એક લીટો કરો, અહીંયા કરો, અહીંયા કરો, એમ 4 લીટા થાય, 5મું લીટો આપણે આમ કરતા હતા। બરાબર, પછી 10 થી 19 માર્ક લાવનારા વિદ્યાર્થી 5 હોય, આવી રીતે અહીંયા 4 લીટા થાય તો આ 4,
અહીંયા સાત લીટા થાય તો સાત, તો આ આવૃત્તિ થઈ કહેવાય. અને આ જે વર્ગ કહેવાય, જે વર્ગમાં વિભાજિત કર્યું, કારણ કે 100 વિદ્યાર્થીઓના માર્ક જો આવી રીતે લખવામાં આવે ને તો ખૂબ લાંબુ થઈ જાય. એટલા માટે એને આ રીતે વર્ગમાં લખવામાં આવે, એટલા માટે આ માહિતીને વર્ગીકૃત માહિતી કહેવાય. વર્ગીકૃત માહિતી વિશે આપણે અગાઉ ધોરણ 10ના કોર્સમાં જ શીખીશું, પરંતુ અત્યારે હાલ હું તમને અવર્ગીકૃત માહિતી વિશે શીખવાડું છું. બરાબર, તો ચાલો આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધતા શીખીએ. તો ચાલો બાળકો, આપણે રકમ એની જ લઈએ છીએ કે નીચે આપેલ માહિતીનો મધ્યક શોધો. તો ચાલો અહીં આ પ્રમાણે અવલોકનો આપેલા છે, આનો આપણે મધ્યક શોધવાનો છે. તો મધ્યકનું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન, એનની જગ્યાએ સિગ્મા એફ આઈ પણ કહી શકાય. હવે તમને હું આ વસ્તુ ડિટેલમાં સમજાવું છું. આને બોલાય છે સિગ્મા, બરાબર, જેને અંગ્રેજીમાં કહેવાય ધ સમ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન. એટલે આપણે અહીં લખીશું સિગ્મા એક્સ આઈ નો મતલબ શું થયો, તો બધા જ અવલોકનોનો સરવાળો, બધા જ અવલોકનોનો સરવાળો. બરાબર, એક્સઆઈ એટલે અવલોકનો. એવી જ રીતે એફઆઈ, એફઆઈ એટલે આવૃત્તિ. આ અલગ અલગ આવૃત્તિ કહેવાય, આ એક આવૃત્તિ, બીજી આવૃત્તિ, ત્રીજી આવૃત્તિ, એટલે કે અવલોકન, પહેલું અવલોકન, બીજું અવલોકન, ત્રીજું અવલોકન, ચોથું અવલોકન, પાંચમું અવલોકન. તો તમે જોઈ શકો છો કે કુલ કેટલા અવલોકનો છે, 10. તો સિગ્મા એફઆઈ જેને એન પણ કહેવાય, એટલેનો મતલબ થયો કુલ અવલોકનો. બરાબર, તો આપણે અત્યારે સૂત્રમાં એનનો ઉપયોગ કરીશું. બરાબર છે, તો ચાલો બાળકો આપણે અહીં આપેલી અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધીએ. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ જે દરેક અવલોકનોનો સરવાળો, એટલે કે 58 પ્લસ 62 પ્લસ 50 પ્લસ 90 પ્લસ 80 પ્લસ 85 પ્લસ 35 પ્લસ 40 પ્લસ 95 પ્લસ 75 છેદમાં એન, એટલે કુલ અવલોકનો. અહીં કુલ અવલોકનો છે 10. હવે દરેક અવલોકનોનો સરવાળો થશે 670 છેદમાં 10, શૂન્ય શૂન્ય ઉડી ગઈ. તો તમારો મધ્યક મળ્યો 67. બરાબર, આ આપનો જવાબ આવી ગયો. મધ્યક એટલે સરાસરી પણ કહેવાય, અથવા સરેરાશ, જે આપ ધોરણ 5માં પણ ભણીને આવ્યા છો. એટલે સરેરાશ શબ્દ બોલો, સરાસરી બોલો, મધ્યક બોલો, જેને અંગ્રેજીમાં એવરેજ કહેવાય. બરાબર, તો બધા એક જ શબ્દો છે. જુઓ બાળકો, અહીં એ જ રીતે એક બીજો દાખલો. અહીં તમને મધ્યક આપેલો છે, પરંતુ આવૃત્તિમાં એક સંખ્યા અજ્ઞાત છે, તે અજ્ઞાત સંખ્યાની કિંમત આપણે શોધવાની છે. સમજો બરાબર કે અહીં અવલોકનો છે 50, 60, 20, 25 અને 35. આમ કુલ 6 અવલોકનો છે, એમાંથી એક અવલોકન નથી, તે શોધો. તો સીધી વસ્તુ છે, જે અવલોકન નથી તે શોધવા માટે મધ્યક આપેલો હોવો જોઈએ. તો ચાલો આપણે દાખલો ગણતા હતા એ જ રીતે ગણવાનો. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન, એક્સ બાર તમને આપેલા છે મધ્યક 70 બરાબર સિગ્મા એક્સ આઈ એટલે 50 પ્લસ 60 પ્લસ 1 પ્લસ 20 પ્લસ 25 પ્લસ 35 છેદમાં કુલ અવલોકનો 6. 6 ભાગાકારમાં છે, અહીંયા ગુણાઈ જશે, એટલે 70 × 6 થશે. આ દરેક અવલોકનોનો સરવાળો.
50 વત્તા 60 110, 110 વત્તા 20 130, 120 અને સોરી 130 અને 20 150, 150 30 180 અને 190 પ્લસ એ સિત્તેર ગુણ્યા 6 420 બરાબર 190 પ્લસ એ 190 આ બાજુ આવશે તો 420 માઇનસ 190 બરાબર એ 420 માંથી 190 જશે તો વધશે 230 બરાબર એ. તો જે આવૃત્તિ નહોતી મતલબ કે અજ્ઞાત આવૃત્તિ કહેવાય આને, તો અજ્ઞાત આવૃત્તિની કિંમત શું થઈ? 230 બરાબર. તો આમ આપણને એની કિંમત મળી 230. તો અત્યારે આપણે જોયું અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાની રીત. હવે આવતીકાલથી આપણે ધોરણ 10 માં જઈશું, વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધીશું. આમ મધ્યકમાં પણ અવર્ગીકૃત વર્ગીકૃત લઈશું, ત્યારબાદ મધ્યસ્થમાં અને પછી બહુલકમાં. આ રીતે આપણે ધોરણ 9 ના પણ દરેક દાખલા રિવિઝનમાં એકવાર લઈ લઈશું. ઓકે, ગુડ બાય.